નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દેશ પ્રદેશ. કોરોનાથી બચવા માટે આ પણ એક મોટી પહેલ છે. નમસ્કાર કરો. કોરોના વાયરસ લઈને એક મોટા સમાચાર આપણે જણાવી દઈએ કે IRCTCએ તેજસ ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. 19 થી 31 માર્ચ સુધી તેજસ ટ્રેન નહીં દોડે પાટા પર. અમદાવાદ મુંબઈ તેજસ ટ્રેન 31 માર્ચ સુધી રદ કરાઈ છે. લખનઉ નવી દિલ્હી તેજસ ટ્રેન 31 માર્ચ સુધી રદ છે. વારાણસી ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ પણ 31 માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. રેલવે સેવા સૌથી વધારે પ્રભાવિત જોવા આવી રહી છે, કારણ કે અમદાવાદથી સૌરાષ્ટ્રથી લોકલ ટ્રેન પણ રદ કરાઈ છે. હવે અમદાવાદ મુંબઈ તેજસ ટ્રેન 31 માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ન માત્ર તેજસ ટ્રેન, આ ઉપરાંત ઘણી બધી ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અમિત રાજપૂત પાસે જોડે. અમિત, લગભગ તેજસ ટ્રેન રદ કરવાનો નિર્ણય, આ ઉપરાંત કઈ કઈ ટ્રેનો રદ કરાઈ છે? જનક, ગઈકાલથી જ રાતની હું વાત કરું તો લોકલ ટ્રેનો રદ કરવાનો નિર્ણય, અને આજે IRCTC તરફથી આ જે તેજસ ટ્રેનો છે દોડાવવામાં આવે છે, અને તેને આજે IRCTC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી જે તેજસ એક્સપ્રેસ જે છે તે 19 માર્ચ થી લઈને 31 માર્ચ સુધી રદ કરવામાં આવી છે. બીજી ટ્રેન જે IRCTC દોડાવે છે તે લખનૌ અને નવી દિલ્હી વચ્ચે તેજસ ટ્રેન, તે પણ 31 માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને હાલમાં જ જે ઇન્દોરથી લઈને હું વાત કરું, જે એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે, બનારસ સુધી જે ટ્રેન જાય છે ઇન્દોર વારાણસી મહાકાલ એક્સપ્રેસ, એ પણ જે છે 31 માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય જે છે એ IRCTC દ્વારા લેવામાં આવ્યો છે. તેની વિધિવત જાણકારી જે છે નોટિફિકેશન જારી આપીને IRCTCએ જાહેરાત કરી છે. મુસાફરોના આરોગ્ય ને ધ્યાનમાં રાખીને આ રેલવે તંત્ર દ્વારા અને IRCTC દ્વારા આ સંયુક્ત નિર્ણય જે છે લેવામાં આવ્યો છે, અને 31 માર્ચ સુધી આ તમામ 3 ટ્રેનો જે છે એ રદ રહેશે. આભાર અભિત. તો આખરે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન રદ કરવાનો નિર્ણય 31 માર્ચ સુધી આ નિર્ણય લેવાયો છે. કોરોનાથી બચવા દ્વારકા મંદિરમાં પણ થર્મલ સ્કેનિંગ શરૂ કરાયું છે. દર્શનાર્થીઓનું થર્મલ સ્કેનિંગ કરાશે. જગત મંદિર દ્વારકામાં પણ કોરોનાથી બચવાના ઉપાયો હાથ ધરાયા છે. પાણીથી હાથ ધોવાની સુવિધા પણ ઊભી કરાઈ છે. મંદિરના ટ્રસ્ટીઓએ બેનર્સ લગાવી લોકોને માહિતગાર પણ કર્યા છે. તો શામળાજી, ત્યારબાદ સોમનાથ દાદાનું મંદિર, અને હવે દ્વારકાના મંદિરમાં પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. ટ્રસ્ટીઓએ બેનર્સ લગાવી લોકોને માહિતગાર કર્યા છે. મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય કર્યો છે. કોરોનાથી બચવા માટે રાજ્યના મોટાભાગના જે સુપ્રસિદ્ધ મંદિરો છે એ સોમનાથ હોય, શામળાજી હોય, ડાકોર હોય, બહુચરાજી હોય, અને હવે દ્વારકામાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરાઈ રહી છે. સ્કેનિંગ કરાશે દર્શનાર્થીઓનું દ્વારકામાં. વડોદરામાં વાઘોડિયામાં મગરે હુમલો કર્યો છે. મગરે મહિલા પર હુમલો કર્યો. મગર મહિલા પર હુમલો કરી નદીમાં ખેંચી ગયો છે. ગામના લોકોએ મહિલાનો જીવ બચાવ્યો છે. મગરે હુમલો કરતા જ મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. મહિલાને હોસ્પિટલ પણ લઈ જવામાં આવી છે. તો આપ જોઈ શકો છો, મગરે મહિલા પર હુમલો કર્યો છે. આ વિસ્તારમાં મગર દેખાય છે, જોવા મળે છે, અને આપ જોઈ શકો છો કઈ રીતે હુમલો કર્યો મગરે. ત્યારબાદ મહિલાને ઈજા પહોંચ્યું છે. તાત્કાલિક મહિલાને સારવાર માટે લઈ જવામાં આવે છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં મગરનો હુમલો, મગરે મહિલા પર અચાનક હુમલો કર્યો. મહિલા ઈજા પહોંચ્યું છે અને મહિલાનો જીવ પણ બચ્યો છે. તાત્કાલિક હોસ્પિટલ પર લઈ જવામાં આવી છે આ મહિલાને. ચિરાગ અમારી સાથે જોડાઈ ગયા. ચિરાગ, કઈ રીતે આ ઘટના બની? ચિરાગ, ચોક્કસ થી આ જે ગોરજ છે તેની ઘટના છે. વાઘોડિયાના ત્યાં જે મહિલા છે નદી કિનારે આવી હતી ને ત્યાં કપડાં ધોવા માટે આવી હતી, ત્યારે એકાએક જે મગર છે એને હુમલો કર્યો હતો, ને એટલી હદ સુધી હુમલો કર્યો હતો કે જ્યાં એની જે સાડી છે પકડીને અંદર લઈ ગયો હતો, ને ત્યારબાદ
જે ગ્રામજનો દોડી આવ્યા હતા અને આ મહિલાને બચાવવાની હાથ ધીરી કામગીરી હાથ ધરી હતી. એકંદરે જે મગર જે છટકી ગયો હતો અને ભાગી ગયો હતો, કારણ કે જે નદી છે એનો વિશાળ જે નદી મોટી છે જેના કારણે ભાગી છૂટ્યો હતો. હાલ આ જે મહિલા છે એને ત્યાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે અને આગળની જે વન વિભાગ દ્વારા પણ આ મગર છે એને પકડવાનો ચક્રો ગતિ માંડ્યો. આભાર ચિરાગ. તો આખરે મગરે મહિલા પર હુમલો કર્યો છે, મહિલાને ઈજા પહોંચી છે, તાત્કાલિક મહિલાને હોસ્પિટલ પર ખસેડાઈ છે. હવે વાત 2 મિનિટમાં દેશની ખબરની. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. દુનિયાભરમાં કોરોના કારણે 8,272 લોકોના મોત થયા છે, જ્યારે 2,06,000થી વધારે લોકો સંક્રમિત થયા છે. ભારતમાં પણ ભયનો માહોલ છે. ભારતમાં કોરોનાથી કુલ 152 લોકો સંક્રમિત થયા છે. 122 ભારતીયો છે, 25 વિદેશીઓ. પોલેન્ડમાં અનેક ભારતીયો ફસાયા. ફસાયેલા ગુજરાતીઓનો પણ સમાવેશ. એરપોર્ટથી વિડીયો બનાવી મદદ માટે ગુહાર લગાવી. કોરોના વાયરસની ઝપેટમાં આવી ભારતીય સેના. લદ્દાખમાં એક જવાન કોરોના સંક્રમિત. દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ 150 ઉપર. અમદાવાદ મુંબઈ વચ્ચેની તેજસ ટ્રેન રદ કરાઈ. કોરોના વાયરસના પગલે લેવાયો નિર્ણય. વારાણસીમાં ગંગા આરતી પર રોક લગાવાઈ. કોરોના વાયરસ પગલે લગાવી તંત્રએ રોક. કર્ણાટકના બેંગલુરુમાં વિધાનસભા બિલ્ડિંગને સેનિટાઈઝ કરવામાં આવી. કોરોના સામે લડવા માટે તંત્રએ દવાનો છંટકાવ પણ કર્યો. એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે સરકાર લોકોના ટોળાને એકઠા ન થવાની અપીલ કરી છે. બીજી તરફ ચેન્નઈમાં મદ્રાસ કોર્ટ પાસે કોરોના ડર વગર મોટી સંખ્યામાં લોકોએ સીએએ એનઆરસીનો વિરોધ વ્યક્ત કર્યો. કોરોનાને લઈને કોર્પોરેટર સેક્ટરમાં પણ ચિંતાના વાદળો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના કર્મચારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે ચેરમેન મુકેશ અંબાણી પોતાના કર્મચારીઓ સાથે વર્ક ફ્રોમ હોમની સુવિધા શરૂ કરી છે. બોલિવૂડ પર પણ સૌથી વધારે અસર છે. અનેક ફિલ્મોનું શૂટિંગ રદ છે. સોનમ કપૂર લંડનથી ભારત આવવા રવાના થઈ છે. સોનમે માસ્ક પહેરેલો ફોટો પણ શેર કર્યો છે. ભજન સમ્રાટ અનુપ જલોટાને હોટલમાં આઇસોલેશનમાં રખાયા છે. તેઓ હાલમાં જ લંડનથી પરત ફર્યા હતા. સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી માહિતી આપી તેમણે કહ્યું કે 60થી વધુ ઉંમરના યાત્રિકોને અપાતી મેડિકલ કેરથી ખુશ છે. મધ્યપ્રદેશ પર રાજકીય ખેંચતાણ અટકવા નામ નથી લઈ રહ્યું, ત્યારે બેંગલુરુમાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ રમાદા હોટલ બહાર ધરણા પર બેઠી ગયા. પોલીસે તેમને હોટલમાં જવાનો પ્રવેશ ન આપતા તેઓ ધરણા પર ઉતરી ગયા. દિગ્વિજયસિંહના ધરણા બાદ તેમની પોલીસે અટકાયત કરી કહ્યું કે હું મધ્યપ્રદેશથી રાજ્યસભાનો સભ્ય છું. મારા ધારાસભ્યને હોટલમાં કેદ કર્યા છે. તેઓને મારી સાથે મુલાકાત કરવી છે. જમ્મુ કાશ્મીરના અવંતીપુરામાં પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદીનું ઠેકાણું નષ્ટ કર્યું છે. આ સ્થળ પરથી જવાનોએ આઈઈડી સહિતની વસ્તુઓ પણ જપ્ત કરી છે. ભાવિ સાથે ચેડા, આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે રાજ્યમાં આજે 2 ખબરો સૌથી મહત્વપૂર્ણ રહી. કોરોના અને રાજ્યસભાની ચૂંટણી. પરંતુ આ 2 ખબરોની વચ્ચે 1 ખબર જે સામે આવી એ હોશ ઉડાવી દેવી છે. અત્યાર સુધી બોર્ડની પરીક્ષાના પેપર ફૂટવાના કિસ્સાઓ બનતા હતા, પરંતુ હવે તો વિદ્યાર્થીઓએ આખા વર્ષની મહેનત કરી પરીક્ષામાં જવાબ લખેલા પેપરનું પણ જાણે કે કૌભાંડ થયું હોય તેવું લાગે છે. Zee 24 કલાકે આ કૌભાંડનો સૌથી પહેલા પર્દાફાશ કર્યો. વીરપુર અને ગોંડલમાંથી હાઈવે પર ધોરણ 10ની ઉત્તર વહીઓના પોટલા મળતા જ શિક્ષણ જગતમાં દોડધામ મચી ગઈ. શું છે મામલો, આવો જાણીએ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આખા વર્ષની મહેનતે ઉત્તર વહીઓ લખી, પરંતુ આ વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તા પર રચડતું મળે તેવી કોઈ કલ્પના પણ ન કરી શકે. પણ આ હકીકત બની વીરપુર પાસેના ઓવરબ્રિજ પર, કે જ્યારે જલારામ વિદ્યાલયના કર્મચારી અને ગોંડલની બેકબોન સિમેન્ટ કંપનીના ડ્રાઈવરની નજર ધોરણ 10ની ઉત્તર વહીઓ બિનવારસી હાલતમાં પડી હતી તેના ઉપર પડી. હાઈ બોન્ડ તરફ આવતો હતો ત્યારે ગોંડલ સંતોષીમાના મંદિર પાસેથી 3 ઠેલા મળી આવેલ છે. એમાં ઠેલામાં મેં જોયું તો બોર્ડની પરીક્ષાના પેપર હતા, બરાબર. એ હું કંપનીએ લઈ આવ્યો.
આઈબોન સિમેન્ટ. મેં મારા મેનેજરને જાણ કરી. વીરપુર જલા રામગામે નેશનલ હાઈવે ઉપર રવિ હોટલની બાજુમાં આપણા SSC બોર્ડના પેપર ઉડતા હતા રોડ ઉપર, એટલે એને બાઇક ઊભી રાખી અને જોયું તો ખરેખર SSC બોર્ડના જ પેપર હતા. એટલે અંદાજિત 16 પેપર એને ભેગા કરી અને સ્કૂલે આવીને જાણ કરી. એટલે મેં અમારા માનનીય આચાર્ય શ્રી નૈયા સાહેબને ફોન દ્વારા જાણ કરી. બે અલગ અલગ જગ્યા વીરપુરની રવિ હોટલ પાસેના ઓવરબ્રિજ અને ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશન પાસેના મંદિરના રસ્તા પરથી આ પ્રકારે બિનવારસી હાલતમાં બોર્ડના પેપરને વિદ્યાર્થીઓની આન્સર શીટ મળવી અને તે પણ 3-3 થેલા, જે તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે. આ અંગે જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ગાંધીનગરથી તંત્રનો કાફલો દોડી આવ્યો. સ્થળ પર કચરાની જેમ પડેલી ઉત્તર વહીનો અંતે કબજો પણ લેવાયો. પણ આ તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો કહેવાય. કોઈ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય, કોઈ ફાટી ગયેલી હશે એવી છે જ નહીં, બધી જ ઉત્તર વહીઓ મળી ગઈ છે અને 3 પોટલા છે એ પણ અકબંધ મળી ગયા છે. ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું પેપર અને પરીક્ષા કેન્દ્ર નંબરની અલગ અલગ શીટના આધારે તે કયા કેન્દ્રના હતા તે તપાસ શરૂ કરાય છે. રાજ્યના શિક્ષણ વિભાગે પણ આ ઘટનાની ગંભીરતા ગણીને ઉત્તર વહી લઈ જનારા પોલીસ જવાન, શિક્ષક અને ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો છે. સાથે જ એ પણ આશ્વાસન આપ્યું છે કે તમામ ઉત્તર વહી સહી સલામત હાલતમાં મળી છે, કોઈ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય. આ આખી ઘટનાની તાત્કાલિક ધોરણે તપાસ થાય એટલા માટે અમે કમિશનર શાળા શ્રી મુકેશભાઈ પંડ્યાને જવાબદારી સોંપી છે. આ ઉત્તરવાહીઓ લઈને નીકળેલા બે શિક્ષક, બે પોલીસ કર્મચારી અધિકારી અને ડ્રાઈવર, એ પાંચેય વિરુદ્ધમાં પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ તો શિક્ષણ વિભાગે કડકાઈથી પગલાં ભરવાનું શરૂ તો કર્યું છે, પણ અહીં સવાલ એ થાય છે કે કેમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહ્યા છે ચેડા? ઉત્તર વહીઓ આ રીતે રસ્તા પર કઈ રીતે આવી? ઉત્તર વહી આ રીતે મળી તે માટે જવાબદાર કોણ? મોટી માત્રામાં આ રીતે ઉત્તર વહી કઈ રીતે આવી? કોણ છે ભારતના ભવિષ્યના દુશ્મન? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ થવાની ચિંતા વધી હતી, પણ સૌની યોજનાનું પાણી આજી ડેમમાં પહોંચતા જ આ સમસ્યા ઉદ્ભવવાની શક્યતા ઓછી થઈ ગઈ. પરંતુ બીજી તરફ રાજકોટના એવા ઘણા વિસ્તારો છે જ્યાંના રહીશો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. વારંવારની રજૂઆત છતાં તંત્રની આડુંડાઈના કારણે પાણી જન્ય રોગચાળાની ભીતિ પણ જીવી રહ્યા છે. ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન તો છે જ, પણ આ ગંદુ અને દુર્ગંધ વાળું પાણી પીવાના પાણીની સાથે ભળી જતા સ્થાનિકોને ફાંફા પડી ગયા છે. એવું નથી કે આ અંગે તંત્રને રજૂઆત નથી કરી, પણ ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. અરે મુશ્કેલીની તો વાત જ પૂછો, માં એક દિવસમાં 4-4 કમ્પ્લેન કરી, કાંઈ કરતા કાંઈ જવાબ નહીં. 2 વાર ઉપરા ઉપરી કમ્પ્લેન કરી, 3 વાર કમ્પ્લેન કરી તો કે જાવું અહીંયા જા થાય કરી લ્યો, કે એ આવશે ત્યારે આવશે. અમારે પેન્ટિંગમાં પડ્યું, 5-5 દિવસ સુધી પેન્ટિંગમાં પડ્યા હોય કામ. અને હવે અમે એકાદ વસ્તુનું ભૂલ કરી તો તરત કેવા દંડ, સીધા ઘરે આવી જાય છે. તો આમાં કાંઈ એની ફરજ નથી? એ તો ઠીક, પણ પાછું ગટરનું પાણી કચરો કાઢીને ઢાંકણા ઉપર જ નાખીને વહી જાય. લેવાનું કઈ તો કે અમારામાં નથી આવતું. કચરાવાળાને કઈ તો કે અમારામાં નથી આવતું. તો કોને? અમારે ઘરે ભરીને, તો અમારે ઘરે ભરીને રાખવાનું બધું. અંતે રોષે ભરાયેલી મહિલાઓએ સોસાયટીમાં જ એકઠા થઈને ગંદા પાણીની ડોલ સાથે રોષ વ્યક્ત કર્યો, તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. આ સમસ્યાના સમાધાન માટે આ વિસ્તારના મહિલા કોર્પોરેટર પણ જોડાયા હતા અને તેમણે પણ તંત્ર દ્વારા કરાયેલી આડુંડાઈની ફરિયાદ કરી હતી. તેમનો આરોપ છે કે ગટરને સાફ કરીને કચરો ત્યાં જ કાઢીને ચાલ્યા જતા રોગચાળાનો ભય સતાવે છે, તો પણ તંત્ર ધ્યાને નથી લેતું.
એક 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 આજનો કચરો કાલે લેવાનો કાયદો કમિશનરે પાડ્યો છે, અમે નથી પાડ્યો. તો આજે મારે કેવું છે કમિશનર શ્રી ને કે આ સાહેબોને તમારે એજન્ટ કેવડાવવું જોઈએ કે જો થૂકી અને 500 રૂપિયા દંડ આપણે નાખ્યો હોય પબ્લિક ઉપર, તો આ કચરો ભરવાનો તાત્કાલિક આ લોકોને ગટરવાળા સફાઈવાળાને કેવું જોઈએ કે તમે ગટર કચરો કાઢો તો સાથે આપણી રિક્ષા લઈને જાવ અને રિક્ષાની અંદર કચરો ભરો. પાણી આવતું નથી તો એ પાણી આવતી ગંદર હોય પણ તમારે પીવું શું? બોર નમરે બોર નો એને શું કરવાનું પાણીનો પ્રોબ્લેમ? અને કોઈ દે અમારા કચરા કાઢતા ને અમે ફરિયાદ કરતા તો કઢિયા કાઢીને હરિયા ઘોકાઈને વયા જાય અને કચરો કાઢીને વયા જાય. ભરવાનું કઈ લખે અમારા ક્યાં રિક્ષા નથી, બે જ રિક્ષા છે આખા રાજકોટની અંદર, બે જ રિક્ષા છે તો આ કચરો ભરવાનો ક્યારે? રાજકોટમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થવાની આશંકા હતી, પણ વાંકાનેર મચ્છુ એક ડેમ પાસેથી 30 કિલોમીટરનું અંતર કાપીને સૌની યોજનાનું પાણી આજી પાસે પહોંચ્યું છે. તેનું દૈનિક વિતરણ કરાતા 7 લાખ લોકોને સૌની યોજનાના પાણીની રાહત મળશે. પણ જ્યારે આ ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળશે ત્યારે પાણીનો બગાડ થશે અને સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે. રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ. ખેડૂતોના નામે કૌભાંડ. સરકાર ખેડૂતોને સહાયરૂપ બને તેવા હેતુથી સહકારી મંડળીઓ દ્વારા બેંકમાંથી ધિરાણ મેળવી ખેતી કરી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સહકારી મંડળીઓના સત્તાધીશો અને બેંક દ્વારા તેમને અંધારામાં રાખી મસમોટી રકમ ઉપાડી લઈ કૌભાંડ આચરવાના કિસ્સા અવારનવાર સામે આવે છે. પાટણના સમયમાં આવા જ કૌભાંડની ફરિયાદ ઉઠી છે. પાટણના સમીના ભદ્રાળા ગામના ખેડૂતો અનોખી રીતે મૂંઝવણમાં ફસાયા છે. અહીંની ભદ્રાળા સેવા સહકારી મંડળીના ગામના 182 જેટલા ખેડૂતો ખાતેદારોને નોટિસ મળી છે, કેમ કે લાખો રૂપિયાની લોનની ભરપાઈ નથી કરી તે માટે નોટિસ આપવામાં આવી. સવાલ એ થાય છે કે લોન લીધી છે તો નોટિસ તો મળવાની જ, પણ અહીં તો કથા કંઈક અલગ છે. ખાતેદારોનો આરોપ છે કે તેમણે કોઈપણ પ્રકારની લોન લીધી નહીં તો નોટિસનો સવાલ જ નથી. આ એટલા માટે કૌભાંડ થયાનું લાગે છે કારણ કે અહીં તો મૃતકોના નામે પણ બોલે છે લાખો રૂપિયાની લોન. મારા બાપા 2013 મૃત્યુ પામ્યા છે, પછી 2016 એમને 14 લોન લીધી છે. આ રહી, હા, એ મૃત્યુ પામ્યા પછી 2014 એટલે 5/9/2013 અને અંગૂઠો હાથી નાથી મારી અને પૈસા ઉપાડી, રકમ ઉપાડી છે 30,000 ની ઉપાડેલા છે અને નોટિસ અપાઈ છે 2,40,000 ની. અને મારા બાપા 10/5/2014 ના રોજ મૃત્યુ પામેલા છે અને તેમને પૈસા ઉપાડ્યા છે 29/9/2014 ના રોજ, એટલે 5-6 મહિના પછી ઉપાડ્યા છે પૈસા. મૃત્યુ પામ્યા પછી તેઓ હાથે નાથે સિક્કા કરી અને પૈસા ઉપાડી લીધેલા. તો તમને શું લાગે છે આ છેતરપિંડી બાબતે? આ છેતરપિંડી બાબતે અમને એવું લાગે છે કે તે બેંક વાળામાંથી જ કરપણ થયેલું છે. ઘણા ખેડૂતો ખાતેદારોનો આરોપ છે કે તેઓએ આજ સુધી બેંક જોઈ પણ નથી અને કુલ મળી 4 કરોડ રૂપિયાની રકમ સહકારી મંડળીના મંત્રી અને બેંકના અધિકારીઓએ જ ઉપાડીને કૌભાંડ આચર્યું છે. આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરી રહ્યા છે, કારણ કે આ પ્રકારનું કૌભાંડ તેમના માટે પડતા પર પાટો મારવા સમાન છે. ખાતેદારોની એ પણ ફરિયાદ છે કે નોટિસ આપવા આવનાર કર્મચારીઓ દ્વારા નોટિસ લેવા અને સહી કરવા દબાણ પણ કરવામાં આવ્યું. 13/3/2020 અમને નોટિસ આપવા આવ્યા તો અમે કીધું કે અમે કોઈ જાણતા નથી, કોઈ અમને ખ્યાલ નથી અને તમે શાની નોટિસ પાઠવો છો, તો હું સહી નહીં કરું કે તમે સહી કરો કે અમે તમને નોટિસ આપવા આવ્યા છીએ. એટલે પછી એના અનુસંધાનમાં મેં સહી કરી અને મને કે તમે ડિસ્ટ્રિક્ટ બેંકમાં આવી અને જીતી ખુલાસો કરી જજો. આ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર અને અમારો મંત્રી, અમારો પ્રમુખ, હવે હું કોઈ વારસદાર નહીં. આ બેંક કોને લોન આપે કે જેના ખાતેદાર હોય કે કોઈ વારસદાર હોય? તો હું તો કોઈ ખાતેદાર નથી, કોઈ વારસદાર નથી, તો મારા નામે 75,000 સમજ પાઠવ્યું કેમ? તો હવે મારે આના માટે કરવું શું? હવે 1,52,000 રૂપિયા મારે વ્યાજ સહિત ભરવાના છે. તો પહેલાં તો હું બેંકમાં કાલે જોડા જઈએ તો મારા નામનું તો કોઈ નામ જ નથી આવ્યું. બેંકના મેનેજર કે તમે આ તમે લોન લીધી જ નથી, તો બધું મને આ કાગળ આપ્યું છે એનું. હાલ તો સહકારી મંડળી દ્વારા આચરાયેલા આ કૌભાંડની યોગ્ય તપાસ થવી જોઈએ તેવી ખેડૂત ખાતેદારો માંગ કરી રહ્યા છે, કારણ કે તેમના નામે કરેલા કૌભાંડનો રેલો ખૂબ દૂર સુધી જાય તેવી ગંધ આવી રહી છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ. પાક વીમા મામલે કોરોના વિરોધ, કોરોનાનો સમગ્ર વિશ્વમાં હાહાકાર છે, ગુજરાતમાં પણ સતર્કતા છે.
પરંતુ વીમા કંપનીના કારણે ખેડૂતોનો મૃત્યુઆંક વધ્યો છે તેવો દાવો રાજ્યના ખેડૂતોએ કર્યો છે. ખેડૂતોએ ન્યાયની માંગણી સાથે અનોખો વિરોધ કર્યો. ગુજરાતમાં ખેડૂતોએ અતિવૃષ્ટિ અને માવઠાને કારણે મોટી નુકસાની સહન કરી છે. ખેડૂતોએ પાક વીમાના પ્રીમિયમ ભર્યા છતાં હજી ખેડૂતોને કોઈ વળતર નથી મળ્યું કે પાક વીમા કંપની પાસેથી કોઈ યોગ્ય જવાબ પણ નથી મળ્યો. અને આવી જ ફરિયાદ લઈને મોરબીના ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો. અત્યારે વિશ્વમાં કોરોનાનું સંકટ ફેલાયેલું છે ત્યારે ખેડૂતોએ શરીર પર પ્રોટેક્શન જેકેટ અને ચહેરા પર માસ્ક ચશ્મા પહેરી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. ખેડૂતોની ફરિયાદ છે કે કોરોના સામે તો રક્ષણ મળે તેમ છે, પરંતુ પાક વીમા કંપની સામે કંઈ રક્ષણ મળી શકે તેમ નથી. કોરોનાની તકલીફ છે, તેવી જ તકલીફ ગુજરાતના ખેડૂતોને પાક વીમા કંપનીઓ તરફથી છે. પણ આ બાબતમાં ખેડૂતોની આપવીતી કોઈ સાંભળવા તૈયાર નથી અને આ બાબતની કોઈ યોગ્ય તપાસ પણ નથી થતી. ઘણી બધી વખત ઘણી બધા ખેડૂતોએ અલગ અલગ રીતે લડતો કરી, પરંતુ અત્યારે કોરોનાથી વધુ મૃત્યુની સંખ્યા ખેડૂતોની પાક વીમા કંપનીના કહેરથી થઈ રહી છે. જ્યાં વધુ લોકોને એકઠા થવાની તંત્રે મનાઈ ફરમાવી છે ત્યારે મોટી માત્રામાં નહીં પરંતુ માત્ર ખેડૂત આગેવાનોએ જ આવેદન પત્ર આપવા જવાનો નિર્ણય કર્યો હતો. પાક વીમા કંપની સામે આરોપ છે કે પ્રધાનમંત્રીની ગાઈડલાઈનનું આ પાક વીમા કંપનીઓ ઉલ્લંઘન કરી રહી છે, જેથી તેમની સામે કડકાઈ વર્તી કાયદાકીય પગલાં ભરવાની પણ આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી. કોરોના વાયરસના કારણે વિશ્વના અનેક દેશોમાં શટડાઉન જાહેર કરાયું છે. તમામ દેશની સરકાર પોતાના લોકોને સ્વદેશ લાવવાની તૈયારીઓ કરી રહી છે. વિદેશ ભણવા ગયેલા ભારતના પણ 200થી વધુ વિદ્યાર્થીઓ ફિલિપિન્સ, મલેશિયામાં 150 વિદ્યાર્થીઓ ફસાયા છે. પોલેન્ડમાં પણ અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. હાલ ભારત સરકાર તેમને પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. यहाँ 6 महीने के लिए फिलीपींस को स्टेट ऑफ कैलेमिटी भी घोषित कर चुके हैं ये लोग और हो सकता है कि ये 6 महीने तक ये लॉकडाउन ना हटे. આ ગુજરાતી વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ભણવા ગયા છે અને કોરોનાને કારણે શટડાઉન જાહેર કરાતા ત્યાં ફસાઈ ગયા છે. ફિલિપાઈન્સથી ગુજરાત આવવા માટે રવાના થયા, પરંતુ કુઆલાલુમ્પુર ખાતે તેમને અટકાવી દેવાતા મદદની માંગણી કરતો વિડીયો મોકલ્યો છે અને ભારત સરકાર તેમને ત્યાંથી સ્વદેશ લાવે તેવી અપીલ કરી રહ્યા છે. काफी सारे इंडियन स्टूडेंट्स हैं फिलीपींस में जो कि यहाँ फंसे हुए हैं, बहुत डरे हुए हैं और कल के बाद यहाँ लॉकडाउन होने वाला है जिसके बाद फ्लाइट्स नहीं है तो कोई जा भी नहीं सकता. गवर्नमेंट से हमारी वो है गुजारिश है कि लाइक हमारे लिए कुछ करें, हम लोगों को वापस बुलाएं. બીજી તરફ ફિલિપાઈન્સમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેના કારણે વિદ્યાર્થીઓની સાથે તેમના પરિવારજનોમાં પણ ચિંતા ઊભી થઈ છે. આ ગુજરાતીઓમાં 20 વિદ્યાર્થીઓ કચ્છના પણ છે જે અભ્યાસમાં ગયા છે. તેમના પરિવારજનો ચિંતા કરી રહ્યા છે કે તેમનો અભ્યાસ પણ ન બગડે અને તે અહીં સહી સલામત આવે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ છે. સરકાર તરત તૈયાર છે વિદ્યાર્થીઓને લઈ આવવા માટે, પણ એક બીજી આડ વાત એ છે કે આમાં જો છોકરાઓને ભણતર પૂરું થઈ ગયા પછી જે ડિગ્રી મળેલી છે અને ઇન્ટર્નશીપ માટે 2 મહિના એને રોકેલા છે ત્યાં સરકાર ગવર્નમેન્ટે, ત્યાંની જો સરકાર એમાં એ લોકોને થોડુંક મદદ કરે કે 2 મહિના એડવાન્સમાં એ લોકોને સર્ટિફિકેટ પાછું અપાવી અને એને અહીંયા રિપોર્ટ કરી દે બધાને. એ આવવા માટે ઉમાની ગવર્મેન્ટે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું જેના લીધે એ કાલે નીકળવાના હતા ઉમાથી અને આજ તો અહીંયા પરત પહોંચી આવ્યા. પણ સંજોગવશાત આપણી સરકારે અહીંયા શટડાઉન કરી નાખ્યું ઓચિતાનું જેના લીધે એ આવી ન શક્યા. ફિલિપાઈન્સમાં ફસાયેલા ગુજરાત સહિત વિદ્યાર્થીઓ અંગે જ્યારે ગુજરાત સરકાર સુધી વાત પહોંચી ત્યારે ઉપમુખ્યમંત્રીએ તમામ વિદ્યાર્થીઓને સલામત ભારત લાવવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ફિલિપીન્સથી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ મલેશિયા કુઆલાલુમ્પુર તો આવી ચૂક્યા છે, હવે ત્યાંથી મલેશિયાથી ભારત લાવવા માટે આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. આપણી સરકારે અમુક વિદેશી વિમાનોના પ્રતિબંધ મૂક્યા હોવાથી વિદ્યાર્થીઓ આવી શકતા નથી એવી રજૂઆત મને મળી છે. મેં તાત્કાલિક આના અનુસંધાનમાં વિદેશ મંત્રીશ્રીના કાર્યાલયમાં એક પત્ર લખીને આપ્યો છે અને મને ખુશી એ વાતની છે કે વિદેશ મંત્રાલયમાંથી તાત્કાલિક ધોરણે ફિલિપાઈન્સની ભારતીય એમ્બેસીમાં એની જાણ કરી દેવામાં આવી છે, એની યાદી મોકલી આપવામાં આવી છે.
ફિલિપાઇન્સ સરકારે તમામ વિદ્યાર્થીઓને 72 કલાકમાં દેશ છોડવા કહ્યું છે, પણ ભારત સરકારે મોટાભાગની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દેતા આ વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે. તમામને ડર છે કે જો ભારત સરકાર જલ્દી પરત લાવવાની વ્યવસ્થા નહીં કરે તો આગામી 6 મહિના સુધી તેમના સ્વદેશમાં આવવાના કોઈ અણસાર નથી દેખાતા તેવી વિદ્યાર્થીઓમાં ભીતિ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. મધ્યપ્રદેશમાં રોજબરોજ કોઈ ને કોઈ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. દિગ્વિજયસિંહ અચાનક બેંગલુરુ પહોંચ્યા, ધરપકડ થઈ, ધરણા કર્યા. આ તરફ કમલનાથ સરકાર સામે આંકડો નથી તો ત્યારબાદ પેત્રા પણ શરૂ થઈ ગયા છે. આજના દિવસે પણ એક પછી એક બેઠકો આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહ્યા. મધ્યપ્રદેશમાં રાજકીય ખેંચતાણ એટલી વધી કે તેની અસર કર્ણાટકમાં પણ થઈ છે. બન્યું એવું કે કોંગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રુપના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગલુરુમાં છે. તેમણે જ મળવા માટે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસ નેતાઓ સાથે બેંગલુરુ પહોંચ્યા, પણ અહીં તો કર્ણાટક પોલીસની ચુસ્ત પહેરદારીને તોડી શક્યા નહીં. દિગ્વિજયસિંહની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓએ રસ્તા પર બેસીને ધરણા કર્યા, તેમ છતાં તમામની અટકાયત થઈ. કોંગ્રેસના નેતાઓની માંગ છે કે તમામ ધારાસભ્યોને બહાર આવવા દેવામાં આવે. બીજી તરફ મુખ્યમંત્રી કમલનાથે પણ આ ઘટનાની નિંદા કરી. ભારતીય જનતા પાર્ટી કે ઉમેદવાર કોંગ્રેસ કે ઉમેદવાર હમસે બાત કર સકતે હમસે નિવેદન કર સકતે ઉન્હે વોટ દી જાય. દિગ્વિજય સિંહ ભી ગયે થે, યે કોંગ્રેસ કે વિધાયક હે, ઇન્હોને યે તો નહીં કહા કે હમને કોંગ્રેસ છોડ દી હે. ઉન્હોને સ્પષ્ટ કિયા કે હમને કોંગ્રેસ નહીં છોડી હે. તો દિગ્વિજય સિંહ ગયે ઉનસે નિવેદન કરને, પર ઉનકો કહા ગયા કે આપ સિક્યોરિટી રિસ્ક હે, ઇનકી સુરક્ષા કા આપ રિસ્ક હે, યે ઉન્હે કહા ગયા. એક વ્યક્તિ 500 કર્ણાટક કી પોલીસ ઓર દિગ્વિજય સિંહ એક ખતરા બન ગયો. गवर्नर साहब को हमने बहुत स्पष्ट तौर पर सभी ने अनुरोध किया है महामहिम को कि जो 16 विधायक हमारे बेंगलुरु में किडनैप करके रख लिए गए हैं, निश्चित तौर पर वो कुछ ऐसी नजीर पेश करें जिससे लोकतंत्र की रक्षा इस पूरे देश में हो. हम सभी विधायकों ने उनसे अनुरोध किया है कि उनको उनके घर घर परिवार के लोगों से बात करने दिया जाए, वहां से उनको मुक्त किया जाए और बीजेपी के नेताओं के चंगुल से उनको बाहर निकाला जाए. દિગ્વિજય સિંહ અને કોંગ્રેસના નેતાઓની પોલીસે કરેલી અટકાયત સમયે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. ત્યારે દિગ્વિજય ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. બુધવારે કોંગ્રેસના 70 ધારાસભ્યો રાજ્યપાલ લાલજી ટંડનને મળ્યા. કોંગ્રેસે બેંગલુરુમાં આવેલા બળવાખોર ધારાસભ્યોને ભોપાલ લાવવા માટે રાજ્યપાલને અરજી કરી. રાજ્યપાલને સોંપવામાં આવેલી કોંગ્રેસની અરજીમાં કહેવાયું છે કે બેંગલુરુમાં ભાજપે કોંગ્રેસના 16 ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે, તે માટે મુખ્યમંત્રી કમલનાથે પણ અરજી કરી છે. हम तो कह रहे हैं कि हम चाहते हैं कि फ्लोर टेस्ट होए, नियम के अनुसार होए, संविधान के अनुसार होए, हमारे विधानसभा के नियमों के अनुसार होए. हम तो ये चाह रहे हैं. आप विश्वास अविश्वास प्रस्ताव लाइए, ये तो इन्होंने अब दे दिया. एक दफा अविश्वास प्रस्ताव दे के अब ये मुकर रहे हैं, नहीं नहीं हमने नहीं दिया, हमने नहीं दिया. पर जो है वो तो ब्लैक एंड व्हाइट में है ना, वो तो लिखा हुआ है. अब भाग रहे हैं उससे, क्यों भाग रहे हैं मैं ये पूछना चाहता हूं. हाल तो વિધાનસભામાં કોરોનાના કારણે કાર્યવાહી બંધ છે, પણ કોંગ્રેસ તમામ કાર્યવાહીમાંથી પસાર થવા તૈયાર હોવાનું પણ કહી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો મધ્યપ્રદેશમાં ભાગમ ભાગ સતત થઈ રહી છે. રાજ્ય સહિત દેશ સુરેન્દ્ર સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.